જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણની અંદર આપણે નવા ચેપ્ટર સાથે પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પહેલું ચેપ્ટર જોઈ ગયા છો, ત્રીજું ચેપ્ટર ભણી ગયા છો. હવે ત્યાર પછીનું ચેપ્ટર છે ગતિમાન વિદ્યુતભાર, એટલે કે પહેલું ચેપ્ટર છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું, એમાં વિદ્યુતભારને સ્થિર રાખેલા હતા. હવે આપણે વિદ્યુતભારને ગતિમાં લાવ્યા, એટલે કે ત્રીજું ચેપ્ટર આવ્યું પ્રવાહ વિદ્યુત. હવે આ ગતિમાં આવેલા વિદ્યુતભારો અને ચુંબકત્વ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે જોવાનું છે. તો જુઓ, એનો ભૂતકાળ કંઈક આવો છે કે પ્રારંભમાં સ્વતંત્ર રીતે વિકસેલી વિદ્યુત અને ચુંબકત્વની શાખાઓ ઓસ્ટ્રેડ, રાવલેન્ડ, લોરેન્ઝ, મેક્સવેલ વગેરે નામના વૈજ્ઞાનિકોને લીધે એક બની ગઈ, અને પરિણામે પછી આવ્યું વિદ્યુત અને ચુંબકત્વ બંને ભેગા થયા. પ્રારંભના સમયની અંદર વિદ્યુતની અંદર જે વૈજ્ઞાનિકો અવલોકનો કરતા હતા એ માત્ર વિદ્યુતમાં જ ધ્યાન રાખતા હતા, ચુંબક ઉપર જે એક્સપેરિમેન્ટ કરતા હતા એ ચુંબકને જ ધ્યાનમાં રાખતા હતા. પરંતુ જેમ જેમ સંશોધનો થયા અને ઓસ્ટ્રેડે જે અવલોકનો આપ્યા એ અવલોકન પછી બંને જાણે કે એક જ શાખા છે એવું થઈ ગયું. તો આપણે થોડોક એનો ઇતિહાસ છે એ જોઈએ કે ડેનમાર્કની શાળાના વિજ્ઞાન શિક્ષક ઓસ્ટ્રેડ એ વિદ્યાર્થીઓને પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરવા લઈ ગયા, અને એ પ્રયોગ કરવા લઈ ગયા દરમિયાન એમણે જોયું કે એક ચુંબકીય સોય છે એ વાહક તારની બાજુમાં પડેલી હતી, અને ચુંબક છે એ ચુંબક બીજું હોય તો જ એની દિશા બદલે, નહીં તો ચુંબક છે એમ જ સ્થિર રહેતો હોય. અને એટલા માટે તો તમારે નાના ધોરણની અંદર પણ આવી ગયેલું છે કે ચુંબકની સાચી કસોટી એ આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. તો અહીંયા એ જ ઘટના બની કે ઓસ્ટ્રેડ છે એની આ ચુંબકીય સોય આવી રીતે હતી, અને એ જે પ્રયોગ કરતા હતા એ વાહકતાર અહીંયા હતો, ચુંબકીય સોય પ્રારંભમાં આવી રીતે પડેલી હશે, તારમાંથી પ્રવાહ નહોતો વહેતો, એટલે તાર છે ડેડ તાર હતો. જેવો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એનો પ્રયોગ કરતા હતા એ દરમિયાન ચુંબકીય સોય છે એને કોણાવર્તન અનુભવ્યું, ફરી પાછો પ્રવાહ બંધ કર્યો તો હતી એની જ દિશામાં આવી ગઈ. એટલે ઓસ્ટ્રેડને કંઈક અજુકતું લાગ્યું કે આવું કેમ થયું, ચુંબક છે તો ફરે નહીં, મેં તો બાજુબાજુમાં કોઈ ચુંબક લાવ્યો જ નથી, તેમ છતાં એ ચુંબકીય સોય કોણાવર્તન કેમ કર્યું. અને ત્યાર પછી ઓસ્ટ્રેડ એવા નિર્ણય ઉપર આવ્યા કે કદાચ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ, અને એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય આવેલ હોવાથી એનું કોણાવર્તન થાય છે. ઓસ્ટ્રેડે પ્રવાહની દિશા ઉલટાવી અને જોયું તો કોણાવર્તન છે એ પહેલી વખતે જે કોણાવર્તન મળતું હતું એના કરતાં ઉલટી દિશાની અંદર આ કોણાવર્તન મળતા હતા. આ ઓસ્ટ્રેડની આ જે ઘટના છે એને એરાગો નામના વૈજ્ઞાનિકે છે એ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સને રજૂ કરી, અને ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ એણે આ જે કંઈ ઘટના હતી એને બધી જ રીતે ચેક કર્યું કે શું આ ખરેખર સાચું છે, અને ત્યારબાદ એ જેના અવલોકનો છે એને પ્રસારિત કરવામાં આવ્યા કે ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તમને પ્રસ્તાવનાની અંદર થોડો ઘણો ઇતિહાસ પણ આપેલો છે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય છે અને શું છે એના અંગેની માહિતી આપેલી છે. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આગળ પાછળ કેવી રીતે વર્તુળાકાર ફરતી હોય, અને વર્તુળાકાર તારો હોય તો કેવી રીતે સુરેખ હોય છે એ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી સમજવાનું છે. તો મિત્રો, ખાસ યાદ રાખજો, આ પ્રકરણની અંદર જમણા હાથનો ઉપયોગ મેક્સિમમ છે. આપણે 11મા ધોરણની અંદર જે સદિશ ભણી ગયા છે એ ક્રોસ બી કેવી રીતે, આઈ ક્રોસ જે બરાબર કે કેવી રીતે થાય, એ રીતે અહીંયા જમણા હાથનો ઉપયોગ મેક્સિમમ કરવાનો છે. તો હવે
शुरुआत में आपने कीधेलू के जो एक आवाहक तार हो वाहक तार छे ए लंब रूपे बोर्ड ने अंदर नी दिशा में जाए छे। वाहक तार लंब रूपे बोर्ड ने अंदर नी दिशा में जाए छे। याद रखो आ मारो जमणो हाथ छे, आ जमणा हाथ में आने हूँ अंगूठो छे ने तार धारी लो। तार क्या जाए छे? अंदर नी दिशा में जाए छे। तमारे अंगूठो अंदर नी बाजू ए राखवानो। जुओ आ अंगूठो अंदर नी दिशा में राख्यो, आ आंगळीओ केवी रीते विटाळेली छे आ तो तार ने लीधे तार नी आसपास चुंबकीय क्षेत्र रेखाओ कई दिशा में हशे? आ रीते वर्तुळाकार दिशा में हशे। खास याद रखो तार नी आसपास चुंबकीय, जो तार लंब रूपे बहार आवतो होत एटले के तार माथी वहेतो प्रवाह बहार नी दिशा में होत, तार माथी वहेतो प्रवाह बहार नी दिशा में होत, तो जमणो हाथ एनो अंगूठो बहारनी बाजू मारे राखवानो। तो आंगळीओ कई रीते विटायेली छे? तो आंगळीओ जे रीते विटायेली छे ए रीते एमां चुंबकीय क्षेत्र रेखाओ नी दिशा होय। आम जमणा हाथनो उपयोग करी अने चुंबकीय क्षेत्र रेखाओ केवी रीते तारनी आगळ पाछळ विटायेली होय छे जोई शकाय छे, एने तमने प्रारंभिक माहितીઓ આપેલી છે। બીજું આપણને એવું પણ કીધેલું છે કે લોખંડનો ભૂકો એને પણ જો નાખવામાં આવે તો આ જે લોખંડનો ભૂકો છે એ ચોક્કસ આકારની અંદર ગોઠવાઈ જતો હોય છે, અને આવી રીતે વિદ્યુત અને ચુંબકત્વ છે એકબીજાના અસ્તિત્વમાં આવ્યા। મિત્રો આપણે આ ચેપ્ટરને થોડું વ્યવસ્થિત રીતે સમજવા માટે હું મારી રીતે એનો ઓર્ડર લઉં છું। તો હું સૌપ્રથમ બાયો સાવર્ટનો નિયમ લઈશ, સૌપ્રથમ હું બાયો સાવર્ટનો નિયમ લઈશ। તો બાયો સાવર્ટ ચલો યાદ રાખજો કે ઓસ્ટેડના અવલોકનો ક્યાં રજૂ કર્યા હતા? ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ, અને આ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે આ બધા અવલોકનો છે બધા જ પરિપ્રેક્ષ્યની અંદર ચેક કર્યા, ત્યારબાદ એમને લાગ્યું કે નહીં ખરેખર આ વસ્તુ સાચી છે, અને ત્યાર પછી એમણે એ જે પોતાના અવલોકનો હતા એને છે વર્લ્ડવાઈડ કર્યા, અને પરિણામે આ અવલોકનો પછી એકબીજા વ્યક્તિને પહોંચતા પેરિસની અંદર રહેતી બે વ્યક્તિઓ બાયો અને સાવર્ટ, આ બે વ્યક્તિઓ, બાયો સાવર એક વ્યક્તિનું નામ નથી, બે વ્યક્તિઓ છે બાયોટ અને સાવર્ટ, આ બે વ્યક્તિઓને મળ્યા અને એમને આ અવલોકનો મળ્યા એટલે તરત જ એમણે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહને લીધે, તો કેટલું ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય, અને ત્યાર પછીના જેણે થોડા જ સમયની અંદર એક નિયમ આપ્યો અને એ નિયમને બાયો સાવર્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો પહેલા ચેપ્ટરની અંદર જેમ કુલંબનો નિયમ અગત્યનો છે F બરાબર K Q1 Q2 / R સ્ક્વેર, એમ ચુંબકના પ્રકરણોની અંદર બાયો સાવર્ટનો નિયમ ખૂબ જ અગત્યનો છે, એટલે ખાસ આખો નિયમ મોઢે કરવાનો છે। નિયમ હું લખું છું, જુઓ આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર કેરેટ ના છેદમાં આર સ્ક્વેર। સૂત્ર મુજબ
આપી શકાય છે. આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ખાસ યાદ રાખજો, ડીબી ડી એ ચુંબકીય ક્ષેત્રનો સંકેત છે, સદિશ રાશિ છે, મ્યુ ઝીરો, શૂન્યાકાશની પરમિટિવિટી 4π × 10⁻⁷ આઈડીએલ ક્રોસ આર કેરેટ ના છેદમાં આર સ્ક્વેર. જોઈએ આને હવે કેવી રીતે આપણે સમજીએ તે. તો જ્યાં બી એ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે, મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમીએબિલિટી છે. મ્યુ ઝીરો એ શું છે? શૂન્યાવકાશની પરમીએબિલિટી. એટલે કે એપ્સિલોન ઝીરો શૂન્યાવકાશની પરમિટિવિટી હતી, આ પરમી એબિલિટી છે. એની વેલ્યુ છે 4π × 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર, જ્યાં ટેસ્લા આ ટી એ ટેસ્લા કહેવાય, ટેસ્લા મીટર પર. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. આઈડીએલ એ છે વિદ્યુત પ્રવાહ ખંડ. ચલો વિદ્યુત પ્રવાહ ખંડ એની વ્યાખ્યા એટલે શું? વિદ્યુત પ્રવાહ ખંડ એટલે શું? દાખલા તરીકે કોઈ એક મોટો તાર છે, એ મોટા તારમાંથી આટલો ભાગ કાઢી લઉં તો આ જે ભાગ છે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ. શા માટે? કારણ કે આમાંથી પ્રવાહ વહે છે અને જે તારમાંથી પ્રવાહ વહે છે એનો આ નાનો એવો ભાગ છે, તો વિદ્યુત પ્રવાહ ખંડ. બીજી રીતે આની વ્યાખ્યા મારે લખવી તો આવી રીતે હું પણ લખી શકું કે ડીએલ જેટલી સૂક્ષ્મ સદિશ લંબાઈ અને આઈ વિદ્યુત પ્રવાહના ગુણાકારને વિદ્યુત પ્રવાહ ખંડ કહે છે. ડીએલ જેટલી સૂક્ષ્મ સદિશ, જો સદિશ લંબાય છે, ડીએલ કઈ દિશામાં પ્રવાહ વહે છે અને કેટલો પ્રવાહ, આઈ, એ બંનેનો ગુણાકાર કરી તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. બીજું આ જો કેરેટ છે, કેરેટ એટલે કે એકમ સદિશ છે. આને મારે બીજા સ્વરૂપે લખવું હોય તો આવી રીતે પણ લખી શકું કે ડીબી બરાબર મ્યુ ઝીરો અપોન 4π આઈડીએલ ક્રોસ આર સદિશ લખું તો છેદમાં થઈ જશે આર ક્યુબ. જો સદિશ લખીશ તો શું થઈ જશે? ક્યુબ થઈ જશે. અને આનું મારે મૂલ્ય લેવું હોય, મૂલ્ય લેવું હોય તો સદિશને માનાંકમાં દર્શાવું તો શું થઈ જશે? મ્યુ ઝીરો આઈ ડીએલ ઇન્ટુ સાઇન થીટા ના છેદમાં 4π આર સ્ક્વેર. તમને એમ થશે આર ક્યાં ગયો ઉપરથી? તો આ આર ને એક આર ઉડી ગયા. જ્યાં થીટા એ શું છે? આઈડીએલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો ખૂણો છે. થીટા એ વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો ખૂણો છે. તેને સેના તરીકે ઓળખવામાં આવે છે? બાયો સાવર્ટનો નિયમ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે અને આ સૂત્ર તો બધાને ફરજિયાત મોઢે હોવું જ જોઈએ. હવે જુઓ, આ બાયો સાવર્ટનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. જુઓ, છેદમાં વર્ગ છે, છેદમાં વર્ગ છે, એટલે કેવો થઈ ગયો? આ વ્યસ્ત વર્ગના નિયમ તરીકે ઓળખાય છે. અને આ તો સૂક્ષ્મ છે, પરંતુ ધારી લો કે મારે આ બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી
અને કોઈ મોટા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવું છે. અને તો આપણે થોડુંક આગળ જોઈએ કે મારે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હું કેવી રીતે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી શકીશ. તો દાખલા તરીકે મને એક વિદ્યુત પ્રવાહ ખંડ આપેલો છે, આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I. અને આ ધારી લો કે મેં એક ખંડ પાડી લીધો તો આ આખું કેટલું થઈ ગયું? IDL વિદ્યુત પ્રવાહ ખંડ થયો. આ વિદ્યુત પ્રવાહ ખંડ છે અને ધારી લો કે મારે આ બિંદુ નામ આપીશું P બિંદુ. P બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હું શું કરીશ? બાયો સાવર્ટનો નિયમ મને કહે છે IDL જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ ની સાપેક્ષે, આની સાપેક્ષે ક્યાં? R સ્થાન સદિશ ધરાવતું બિંદુ, એટલે આ બિંદુથી આનો સ્થાન સદિશ, આ મને શું મળી ગયો? એનો સ્થાન સદિશ R. તો બોલો ખૂણો કયો આવશે? હંમેશા ખૂણો ક્યાં લેવાય? બે તીરની અસરકારકતા. અહીંયા આ ખૂણો કેટલો આવ્યો? થીટા. અને પરિણામે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ છે, એટલે કે DB બરાબર મ્યુ ઝીરો અપોન 4π IDL ક્રોસ R ના છેદમાં R સ્ક્વેર મુજબ. ચલો હવે મારે ચેક કરવું છે ક્યાં ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં હશે કે બહારની દિશામાં. ખાસ યાદ રાખજો, સૂત્ર સમજવાનું છે. તો ચાલો, P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે? DL અને R થી બનતા સદિશને લંબ રૂપે. ચાલો જુઓ, DL ક્યાં છે? DL આ દિશામાં છે. R ક્યાં છે? આ દિશામાં છે. તો DL અને R થી બનતું સમતલ આ બોર્ડ થઈ ગયું. આ બોર્ડને મારે શું કરવાનો? એકમ સદિશ જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો, પણ કેવી રીતે મૂકવાનો? લંબ રૂપે. સ્ક્રૂને ક્યાં ઘુમાવવાનો? તો જો અહીંયા મને કીધું છે, પહેલા આવે ત્યાંથી ચાલુ કરવાનું, પછી હોય ત્યાં સુધી ઘુમાવવાનું. DL થી R, ચાલો આ મારો જમણા હાથનો સ્ક્રૂ લંબ રૂપે મૂક્યો. આંગળીઓને કેમ ઘુમાવવાની છે? DL થી R તરફ. આમ તો આંગળીઓ કંઈ ઘૂમે નહીં, તો આવી રીતે વિચારો. તો જો આ DL થી R તરફ આંગળીઓ ઘૂમી કે નહીં? તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે? અંદર તરફ. અને અંદર તરફ જતી જાય એને શેના વડે દર્શાવીએ છીએ આપણે? ચોકડી વડે. આમ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં છે. ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓને આમાં ખૂબ પ્રશ્ન હોય છે કે અમારે તો જમણા હાથના સ્ક્રૂની મદદથી દિશા છે સમજણ પડતી જ નથી. મારે જે બાજુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બાજુને જ ધ્યાનમાં રાખવાની. અને એ બાજુએ ધ્યાનમાં રાખ્યું છે એટલે જુઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર IDL ક્રોસ R. કોઈને એમ થાય કે મારે તો અહીંયા ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હું શું કરીશ? કંઈ નહીં, એકદમ સિમ્પલ છે. મારે ક્યુ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હું આથી આ લઈ લઈશ. અહીંયા મારો સ્થાન સદિશ R આવી ગયો. આ ખૂણો થીટા. ચાલો અહીંયા જમણા હાથનો સ્ક્રૂ વાપરીએ. IDL ક્રોસ R, જો અહીંયા આ તરફ જવાનું હતું એટલે પછી મારે આંગળી આમ કરવામાં આવી. મારે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એટલે અહીંયાથી આમ જઈશ. બહુ ઇઝી થઈ ગયું. અહીંયાથી આંગળી ડાયરેક્ટ જ જાય છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? બહાર તરફ. અને ચુંબકીય ક્ષેત્ર બહાર આવે તો એને માત્ર ટપકા વડે દર્શાવાય. લંબ રૂપે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો ચોકડી વડે, અને બહાર તરફ આવતી દિશામાં હોય તો ટપકા વડે દર્શાવવામાં આવે છે. આમ ચુંબકીય ક્ષેત્ર છે કેવી રીતે મળે તે શોધી શકાય છે. આમ ધારી લો કે મારે તો સમગ્ર તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આ તારના અસંખ્ય ટુકડાઓ પાડી દઈશ. અસંખ્ય ટુકડાઓ પાડી અને દરેક ટુકડા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈશ. અહીં બધા ટુકડાઓ કેવી રીતે છે? સતત પથરાયેલા છે. અને પરિણામે આનું જો સંકલન કરીએ તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટીગ્રેશન DB બરાબર મ્યુ ઝીરો I અપોન 4π અચળ છે. બહાર લઈ લઈએ, ઇન્ટીગ્રેશન DL ક્રોસ R કેરેટ લખું,
तो અહીંયા સ્ક્વેર આ સૂત્ર મુજબ આપણે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો બાયો સાવર્નો નિયમ। આ બાયો સાવર્ના નિયમનો ઉપયોગ છે તરી અને બાયો સાવર્નો નિયમ અને કુલમ્બના નિયમની કેટલીક મને સામ્યતાઓ પણ આપેલી છે અને અમુક એ બંને વચ્ચેનો વિરોધાભાસ પણ મને આપેલો છે। તો હું જોઈશ બાયો સાવર્નો નિયમ અને કુલમ્બનો નિયમની સામ્યતા શું છે અને તેની વચ્ચેનો તફાવત છે એ શું છે એ આપણે જોવાનો છે। તો જુઓ કે બાયો સાવર્નો નિયમ ઉપયોગ કરતી વખતે આપણને જે જે અને કુલમ્બનો નિયમ વાપરતી વખતે એક સામ્યતા તો આપણે શરૂઆતમાં જ ઉડીને આંખે વળગી એવી આવી કઈ હતી, બંને વ્યસ્ત વર્ગના નિયમ છે। કુલમ્બનો નિયમ છે પણ ગુરુ અંતરીય છે, તો બાયો સાવર્નો નિયમ પણ ગુરુ અંતરીય છે। એટલે પહેલું કે આ બંને બાયો સાવર અને કુલમ્બનો નિયમ સરખામણી આપણે કરીએ તો સરખામણી કરતી વખતે પહેલું કે બંને આ જે નિયમો છે બાયો સાવર્નો નિયમ અને કુલમ્બનો નિયમ તો બંને એ લાંબા અંતર માટેના નિયમો છે, એટલે લાંબા અંતર સુધી લાગે છે એટલે કે લાંબા અંતર સુધી અસરકારક છે। બીજું બંને વ્યસ્ત વર્ગના નિયમ છે, કારણ કે પેલામાં એફ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર, અહીંયા તો આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર છે, એટલે બંને કેવા છે વ્યસ્ત વર્ગના નિયમો છે અને બંને વ્યસ્ત વર્ગના નિયમ હોવાથી બંને વચ્ચેની એવું થઈ ગઈ એની સમાનતા થઈ ગઈ। ત્યાર પછી સ્થિત વિદ્યુત શાસ્ત્ર ની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઉદગમ એ કેવું છે, અદિશ છે। સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ, વિદ્યુત ક્ષેત્રનો ઉદગમ એટલે શું, તો કે વિદ્યુત ક્ષેત્રનો ઉદગમ એટલે કે વિદ્યુત ભાર, એ વિદ્યુત ભાર કેવા છે, અદિશ છે। જ્યારે ચુંબકત્વની અંદર ચુંબકીય ક્ષેત્ર કોને લીધે ઉત્પન્ન થયું, આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ, વિદ્યુત પ્રવાહ ખંડ તો કેવી રાશિ છે, સદિશ રાશિ છે, અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ ઉદગમ વડે ઉદ્ભવે છે। સદિશ એટલે કોણ, તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ખંડ, જેને આપણે સેના વડે દર્શાવીએ છીએ, આઈડીએલ વડે દર્શાવીશું। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે સ્થિત વિદ્યુત જે ઉદગમ ની સાથે જોડાયેલું હોય છે એ ઉદગમ અવકાશમાં રહેલા બિંદુ છે એના સ્થાન સદિશ છે એની દિશામાં હોય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ક્યાં હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ મારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ ઉદગમથી એની દિશામાં હોય છે। એટલે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશાનો જ્યારે ટોપિક ભણી ગયા ત્યારે ધન વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય તો પોતાનાથી દૂર તરફ અને ઋણને કારણે પોતાના તરફ હોય છે, એટલે કે જે સમતલમાં હોય એ સમતલમાં જ આપણને એની દિશા જોવા મળે છે। એટલે આપણે ટૂંકમાં લખવું હોય તો આવું લખી શકું કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ઉદગમથી જે તે બિંદુ પાસે એટલે કે વિદ્યુત ભાર તરફની હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આઈડીએલ અને આર થી
बनता समतल ने लंब होय छे। કારણ કે આપણે જોઈ ગયા હતા આઈડિયલ ક્રોસ આર ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા આઈડિયલ હતી, સ્થાન સદિશ આમ હતો, તમે જમણો હાથ આવી રીતે રાખેલો હતો એટલે કે સમતલને ક્યાં મળી હતી, લંબરૂપે એની દિશા છે એ મળેલી હતી। અને છેલ્લો મુદ્દો છે કે બાયો સાવર્ટનો નિયમ એ ખૂણા ઉપર આધાર રાખે છે। જો મૂલ્ય કેટલું, ડીબી બરાબર મ્યુ ઝીરો આઈ ડીએલ સાઇન થીટા ના છેદમાં ફોર પાય આર સ્ક્વેર, એનો મતલબ કે જો થીટા ઝીરો થઈ ગયો એટલે કે તાર ઉપર જ હું બિંદુ લઉં તો ત્યાં મને કોઈ ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી। એનો મતલબ કે બાયો સાવર નો નિયમ ખૂણા પર આધાર રાખે છે। બાયો સાવર્ટનો નિયમ છે ખૂણા પર આધાર રાખે છે, જ્યારે વિદ્યુત શાસ્ત્રની અંદર આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી। બીજું મિત્રો, તમને ચોપડીની અંદર એક બહુ સરસ માહિતી આપેલી છે અને એ તમને જે ડબલી કે નીટની અંદર પણ અગત્યની છે। સપોઝ મને આવું કીધું છે મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો એ આપેલું છે, તો મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો છે હું ફોર પાય વડે ગુણું અને ફોર પાય વડે ભાગી દઉં તો જો શું થશે, મ્યુ ઝીરો અપોન ફોર પાય અને અહીંયા ફોર પાય એપ્સિલોન ઝીરો, જો મેં શું કર્યું છે મ્યુ ઝીરો અપન ફોર પાય અને ફોર પાય એપ્સિલોન ઝીરો ફોર પાય વડે ગુણ્યા અને ફોર પાય વડે ભાગ્યા, પરંતુ મ્યુ ઝીરો અપન ફોર પાય આપણે હમણાં જ જોઈ ગયા એટલે શું થઈ ગયું, શૂન્યાવકાશ મ્યુ ઝીરો ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન, આની વેલ્યુ થઈ ગઈ ફોર પાય ટેન રેસ ટુ માઇનસ સેવન એપ્સિલોન ઝીરો, આ વેલ્યુ થઈ ગઈ ફોર પાય, પરંતુ ફોર પાય એપ્સિલોન ઝીરો પહેલું ચેપ્ટર યાદ કરીએ કે બરાબર વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો, કે ની કિંમત નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન, કે ની કિંમત કઈ થઈ ગઈ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન। ચાલો જુઓ આ બે વસ્તુ કેન્સલ થઈ ગઈ, કેટલા વધ્યા ઉપર, દસની માઇનસ સાત ઘાત નવ ગુણ્યા દસની નવ, એટલે આવું લખાશે નવ ગુણ્યા દસની સોળ ઘાત, પણ નવ એટલે ત્રણનો વર્ગ, દસની આઠ ઘાતનો વર્ગ કહેવાય, પરંતુ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એનો મતલબ કે મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો બરાબર વન અપોન સી સ્ક્વેર, અને એટલા માટે જ જો તમારે ભવિષ્યમાં આવું પણ આવશે સી બરાબર વન અપોન અંડર રૂટ મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો, તમને આવું પૂછે મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરોનો એકમ શું, મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરોનો એકમ શું, તો વન અપોન મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે વેગના એકમનો વર્ગનો વ્યસ્ત, એટલે કે મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરોનો એકમ થાય બરાબર। હવે આપણે છે એ ઉદાહરણ જોઈએ મિત્રો, ઉદાહરણ ચાર પોઈન્ટ પાંચ જોઈએ, તો અહીંયા મને આકૃતિની અંદર સૂક્ષ્મ પ્રવાહ ખંડ દર્શાવ્યો છે, આ પ્રવાહ ખંડ એક્સ અક્ષ ઉપર લીધેલો છે, એટલે જો રકમની અંદર મને આવું કીધેલું છે કે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ એ સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે, એ સૂક્ષ્મ પ્રવાહ ખંડમાંથી દસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ સૂક્ષ્મ ખંડથી લંબ અંતરે રહેલા પોઈન્ટ પાંચ મીટર અંતરે રહેલા બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવાનું છે। મને સૂક્ષ્મ ખંડની લંબાઈ આપેલી છે એક સેન્ટીમીટર, લંબ અંતરે રહેલું કીધું છે એટલે હું લઈશ થીટા બરાબર નેવું। ચાલો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આપણે હમણાં જ જોઈ ગયા, તો લખીએ
कि बायो सावर ना नियम मुजब चुंबकीय क्षेत्र नु मूल्य डीबी बराबर म्यू जीरो अपॉन फोर पाई आई डी एल साइन थीटा ना छेद मा आर स्क्वेर पर थी। चलो म्यू जीरो नी किमत मने खबर छे फोर पाई इंटू टेन रेस टू माइनस सेवन ना छेद मा फोर पाई आई केटलो आपो छे दस डीएल केटलो आपो छे दस नी माइनस बे घात थीटा छे नेवु आर स्क्वेर पॉइंट पच्चीस फोर पाई कैंसल साइन नाइंटी एट्ले एक अहीं पच्चीस गुणिया दस नी माइनस बे घात थशे એટલે પચીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત આ પણ કેન્સલ થઈ જશે એટલે કેટલા વધશે દસ ના છેદમાં પચીસ તો ડીબી નું મૂલ્ય દસ ના છેદમાં પચીસ મારે ડીબી નું મૂલ્ય જે જોઈએ છીએ એ પરિણામે કેટલું આવશે કે અહીંયા હું ઉપર નીચે ચાર વડે ગુણી દઉં એટલે चालीस ना छेद में सो टेस्ला अर्थात डीबी बराबर पॉइंट फोर टेस्ला आयनु चुंबकीय क्षेत्र नु सॉरी दस नी माइनस सात घात आपेली छे अहीं गुण्या दस नी माइनस सात घात ले दस नी माइनस सात અને પરિણામે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચાર ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત ટેસ્લા થશે. ચાલો સપોઝ મારે આની દિશા શોધવાની હોત તો હું શું કરત? મારે આની દિશા શોધવી છે, મારે સદિશ જોઈએ છે, તો બહુ સિમ્પલ વિચારીશ. ચુંબકીય વિદ્યુત પ્રવાહ દિશામાં છે, મારે ઉપરની બાજુએથી ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે. તો અંગૂઠો હું ક્યાં રાખીશ? પ્રવાહની દિશામાં. આંગળીઓ કયા વિસ્તારમાં રાખીશ? જે બાજુથી મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જો મારે નીચેની બાજુથી શોધવું હોત તો મારી આંગળીઓ આમ રહેત, કારણ કે આ પ્રવાહ છે, આ નીચેના વિસ્તારમાં શોધવાનું છે, મારે ઉપરના વિસ્તારમાં શોધવું છે. તો અહીંયાથી આંગળીઓ ક્યાં આવી? લંબરૂપે બહારની દિશામાં. બીજી રીતે જોઈએ તો આઈડીએલ આઈડીએલ ક્યાં છે? એક્સ દિશામાં. સ્થાન સદિશ ક્યાં છે? વાય દિશામાં, એટલે કે આઈ ક્રોસ જે, કારણ કે આ જે દિશા છે આ આઈ કેરેટની દિશા થઈ, આ જે કેરેટની દિશા થઈ. તો આપને ખબર જ છે કે આઈ ક્રોસ જે બરાબર શું થશે? કે કેરેટ. એટલે ચુંબકીય ક્ષેત્ર જો સદિશ સ્વરૂપે લખવું હોય તો ડીબી બરાબર ફોર પાય ટેન રેસ ટુ માઇનસ સેવન ઇન્ટુ ટેન માઇનસ એટ કે કેરેટ ટેસ્લા. ફરીથી કે કેરેટ આવ્યું કઈ રીતે? તો જુઓ મૂળ સૂત્રમાં અંદર શું આવશે? આઈડીએલ ક્રોસ આર કેરેટ. ચાલો ભાઈ આઈડીએલની દિશા ક્યાં છે? તો આઈડીએલ ડીએલ ક્યાં છે? આઈ કેરેટ. આ ક્રોસના ક્રોસ. સ્થાન સદિશ ક્યાં છે? વાય જે. આઈ ક્રોસ જે બરાબર શું થઈ ગયું? કે કેરેટ. આવી ગઈ. આમ આપણે આ છે મેળવી શકીએ.